नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला परिवार वती हूँ आप सबनु हार्दिक स्वागत करूँ छू। तो मित्रों, आपणे धोरण एक में विषय गणित प्रकरण छ समय विषे शीखता था। समय एटले आपणो आखा दिवसनो जे कार्यक्रम छे ए समयसर आपणे करीए छीए, ए आपणी दिनचर्या कहेवाय अने नित्यक्रम कहेवामां आवे छे। आपणी जे दैनिक क्रिया छे ते आपणे कई रीते करवी जोईए एना विषे आपणे शीखी गया छीए। पछी एना पछीना वीडियोमां आपणे जोयुं के रोटली कई रीते बनावी शकाय, रोटली कया क्रम पछी कयो क्रम करीए तो रोटली तैयार थाय छे ए पण आपणे शीखी गया अने रोटली तैयार करता शीखी गया छीए। अने पछी आपणे जे स्कूल ड्रेस छे ए स्कूल ड्रेस सीवड़ावा माटे आपणे कई कई प्रवृत्ति करवी पड़े, कई कई प्रोसेस करीए छीए तेना विशे पण आपणे शीखी गया अने शुं शुं कार्य थाय छे अने पछी ज स्कूल ड्रेस तैयार थाय छे तो ए पण मैं तमने समजावी दीधुं। हवे आपणे आपणा पिताजी आखा दिवस दरमियान એટલે એમનું દૈનિક કાર્ય શું છે તેના વિશે આપણે સમજૂતી મેળવીશું। તો આપણા પિતાજી સવારે વહેલા ઉઠે છે ત્યારે એ ચાલવા માટે જાય છે, એટલે કે વોકિંગ કરવું એવું કહેવામાં આવે છે। એટલે જે ચાલવા જાય છે એનાથી એમનું શરીર તંદુરસ્ત રહે છે અને આખા દિવસ એમનું મન એ ફ્રેશ રહે છે। પછી શરીર તંદુરસ્ત રાખવા માટે આપણે પણ એમની સાથે ચાલવા જવું જોઈએ। પછી ચાલે છે, પછી આવીને તૈયાર થાય છે, પછી ચા નાસ્તો કરે છે, ટીવી જોવે છે અને નોકરી કરવા માટે જાય છે। તો નોકરી કરવા જ્યારે જાય છે ત્યારે તે સ્કૂટરનો, બાઇકનો એવા કોઈ પણ વાહનનો ઉપયોગ કરે છે અને જો એક ગામથી બીજે ગામ જવું છે અને એમની જોડે જો સાધન નથી તો એ ચાલુ સાધનમાં પણ જઈ શકે છે, જેવી કે રિક્ષા છે, બસ છે, જીપ છે, એવા કોઈ પણ વાહનનો ઉપયોગ કરી અને તે જઈ શકે છે। પછી રાત્રે પાછા આવે છે ત્યારે શાંતિથી ટીવી જોવે છે, ટીવી જોઈ અને જમી અને પછી બાળકો હોય એમને ભણાવે છે। તો તમારા જેવા બાળકો હોય એમને તમારા પિતાજી જ્યારે ભણાવવા બેસે છે ત્યારે તમે શાંતિથી ભણી શકો છો અને તમને ન આવડતું એ તમને શીખવાડે છે, એ આપણા પિતાજીનું કાર્ય છે। પછી એ બધું જ થઈ જાય છે પછી પિતાજી એ સૂઈ જાય છે, આ એમની આખા દિવસની દિનચર્યા છે। તો જે હું તમને ચિત્ર દ્વારા બતાવું તો જુઓ, અહીંયા છે એ ટીવી જુએ છે, પિતાજી ટીવી જોવા બેઠા છે, આ છે એ ચા પીવે છે, આ ફરવા માટે જાય છે એટલે કે ચાલવા માટે જાય છે અને પછી નાસ્તો કરે છે, અહીંયા બે ભાઈ ભાઈ છે એમને ભણાવવા બેઠા છે અને આ સ્કૂટર લઈ અને નોકરી કરવા સવારે જાય છે અને આ રાત્રે પાછા આવે છે એટલે સૂવા માટે એમના બેડરૂમમાં જાય છે। તો આની અંદરથી સૌથી પહેલાં પિતાજી કઈ પ્રવૃત્તિ કરશે એનો આપણે ક્રમ લખવાનો છે। મિત્રો, મેં તમને જે પિતાજીની દિનચર્યા વિશે સમજૂતી આપી તો એના વિશે આપણે અહીંયા પિતાજીની દિનચર્યાનો ક્રમ નંબર લખવાનો છે કે સૌથી પહેલાં પિતાજી કયું કાર્ય કરે છે, તો ટીવી જોવી, ચાલવા જવું, ચા પીવી, બાળકોને ભણાવવા, સૂવા માટે રૂમમાં જવું, નાસ્તો કરવો કે નોકરી જવું, આની અંદરથી સૌથી પહેલાં કઈ પ્રવૃત્તિ પિતાજી કરે છે તો એ આપણે લખીશું। સૌથી પહેલાં ઉઠીને તરત ટીવી જોવા બેસતા નથી, તો એ સૌથી પહેલાં ઉઠી અને ચાલવા જાય છે, તો ચાલવા જવું એ સૌથી પહેલો ક્રમ છે। ચાલીને આવ્યા પછી પિતાજી શું કરે છે, તો ચા પીએ છે, તો એનો બીજો ક્રમ છે, અને ચા પીધા પછી એ ચા જોડે નાસ્તો કરે છે, ત્રીજો ક્રમ છે, એટલે ચાલવા જઈને આવીને ચા પીવે, નાસ્તો કરે છે અને પછી તૈયાર થઈ અને એ નોકરીએ જાય છે, નોકરીથી આવ્યા પછી એ ટીવી જોવા બેસે છે એટલે પાંચમો ક્રમ છે, ટીવી જોઈ અને થાક જે એમનો આખા દિવસનો છે તે ઉતરી જાય છે, પછી એ શાંતિથી ફ્રેશ થઈ અને બાળકોને ભણાવે છે અને ભણાવ્યા પછી શાંતિથી એ સૂવા માટે રૂમમાં જાય છે, તો એ સાત નંબર છે, છેલ્લો ક્રમ છે। તો સૌથી પહેલાં પિતાજી શું કરે છે, તો ચાલવા જાય છે, બીજા નંબરમાં ચા પીવે છે, ત્રીજા નંબરમાં એ નાસ્તો કરે છે, ચોથા નંબરમાં એ નોકરીએ જાય છે, નોકરી જવા માટે એ કોઈ પણ વિકલ્પનો ઉપયોગ કરે છે, તો ચાર નંબર છે, પછી ટીવી જોવા બેસે છે અને પછી બાળકોને ભણાવે છે અને સૂવા માટે રૂમમાં જાય છે, આ થઈ એ આપણા પિતાજીની દિનચર્યા। મિત્રો, આપણે અહીંયા
વધુ સમય લેતી પ્રવૃત્તિ હોય એના માટે ખરું કરવાનું છે અને ઓછો સમય લેતી પ્રવૃત્તિ હોય એના માટે ખોટું કરવાનું છે। જે પણ કાર્ય આપણે કરીએ છીએ તો એને સમય કેટલો લાગે છે તેના વિશે આપણે પહેલા તો સમજી લેવાનું છે કે જો આપણે નળ વડે ડબલું જે લોટો હોય એ ભરીએ છીએ આ રીતે નળ ચાલુ કરી અને આ ડબલ ભર્યા છે તો એ નાવા માટેનું છે તો એને ભરતા સમય વધારે લાગે કે નળથી ડોલ ભરતા સમય વધારે લાગે તો ડોલ એ મોટી છે એટલે ડોલ ભરાતા ભાર લાગે છે અને આ ડબલું છે એ નાનું છે એટલે એને સમય ઓછો લાગે છે તો આપણે અહીંયા લખ્યું છે નળમાંથી લોટો ભરવો અને નળમાંથી ડોલ ભરવી તો આ બંને પ્રવૃત્તિમાંથી કઈ પ્રવૃત્તિમાં વધારે સમય થાય તો ડોલ ભરવી હોય તો વધારે સમય થાય છે તો એની અંદર આપણે ખરું કરીશું જ્યારે લોટો ભરીએ છીએ ત્યારે સમય ઓછો થાય છે એટલે એની અંદર આપણે ખોટું કરીશું તો ઓછો સમય લેતી પ્રવૃત્તિ થઈ અને આ વધારે સમય લેતી પ્રવૃત્તિ છે। હવે 1 થી 10 સુધીના અંક ભૂલવા બુટની દોરી બાંધવી જે અહીંયા પણ છે આ 1 થી 10 સુધીનું અંક બાળક નાનું બોલે છે અને બુટની દોરી બાંધે છે તો બુટની દોરી પણ નાનું જ બાળક બાંધે છે તો કઈ કઈ બોલતા આપણે સમય વધારે થાય છે તો બુટની દોરી બાંધતા સમય વધારે થાય કે 1 થી 10 સુધીના અંક બોલતા તો 1 થી 10 સુધીના અંક બોલતી વખતે સમય વધારે થાય છે કારણ કે એ શાંતિથી બોલી શકે છે 1 2 3 એવી રીતે ધીરે ધીરે 10 સુધીના અંક બોલે છે ત્યારે બુટની દોરી બંધાઈ જાય છે એટલે બુટની દોરી બાંધતી વખતે સમય ઓછો થાય છે એટલે 1 થી 10 સુધીના અંક બોલવા માટે સમય વધારે થાય અને બુટની દોરી બાંધતા સમય ઓછો થાય છે। હવે તૈયાર થવું અને હાથ ધોવા તો અહીંયા છે એ બાળક તૈયાર થઈ ગયો છે અને અહીંયા નળ વડે એ હાથ ધોવે છે તો હાથ ધોતા વધારે સમય થાય કે તૈયાર થતા વધારે સમય થાય તો તૈયાર થવા માટે વધારે સમય થાય છે તો તૈયાર થવું એ વધારે સમય લે છે અને હાથ ધોવા એ ઓછો સમય લે છે માટે એમાં ચોકડી કરીશું। તૈયાર થવું એટલે આપણે કમ્પ્લીટ શાળાએ જવા માટે આપણે કમ્પ્લીટલી તૈયાર થઈ જઈએ છીએ એટલે આપણે બધી રીતે જ્યારે તૈયાર થઈએ છીએ એટલે સમય વધારે થાય છે અને પેલું એકલા હાથ જ ધોવાના હોય છે એટલે એકલા હાથ ધોવા માટે સમય વધારે થતો નથી। હવે હોડીમાં બેસી એક કિનારેથી બીજા કિનારે જવું જ્યારે નદી હોય સમુદ્ર હોય તો એક કિનારાથી બીજા કિનારા જવા માટે આપણે જ્યારે હોડીમાં બેસીએ છીએ તો વધારે સમય થાય છે કે પાણીમાં તરતા તરતા એક કિનારાથી બીજા કિનારે જઈએ ત્યારે વધારે સમય થાય છે। તો જે અહીંયા ચિત્ર આપેલું છે અહીંયા બે બાળકો બેઠેલા છે એક ભાઈ છે એ હોડી ચલાવે છે અહીંયા બાળક બેઠેલું છે એ હોડીની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે જ્યારે આ બાળક છે એ તરતો તરતો પાણીમાં આવે છે એને તરતો આવડે છે એટલે એ તરી શકે છે એટલે જ્યારે પાણીની અંદર એ તરે છે ત્યારે સમય વધારે થાય છે કે હોડીમાં બેસીને જઈએ ત્યારે વધારે સમય થાય તો હોડીમાં બેસીને જવા માટે સમય વધારે થતો નથી પાણીમાં તરતા તરતા જઈએ છીએ એ વખતે સમય વધારે થાય છે। તો અહીંયા આપણે લખીશું કે હોડીમાં બેસી એક કિનારાથી બીજા કિનારાએ જવા માટે સમય વધારે થતો નથી તો એમાં કરીશું ચોકડી અને પાણીમાં તરતા તરતા એક કિનારેથી બીજા કિનારાએ જવા માટે સમય વધારે થાય છે કારણ કે એ પણ આપણા શરીરના અંગોનું હલનચલન થાય છે જ્યારે હોડીમાં બેઠા બેઠા જઈએ છીએ ત્યારે થતું નથી એ ઇલેક્ટ્રિક છે એટલે જતાં એને ભાર લાગતી નથી એટલે એ ફટાફટ જઈ શકે છે। હવે ચાલીને શાળામાં જવું અને સાયકલ લઈને શાળામાં જવું તો ચાલી અને આપણે શાળામાં જઈએ છીએ ત્યારે આપણે આપણા શરીરના અંગોનું હલનચલન થાય છે એના આધારે આપણે ધીરે ધીરે ચાલીએ છીએ અને જ્યારે સાયકલ છે એમાં પણ આપણા શરીરના અંગોનું હલનચલન થાય છે પરંતુ એ સાયકલ પૈડા ફેરવી અને જઈ શકાય છે જ્યારે ચાલીએ છીએ ત્યારે બહુ વાર લાગે છે તો જે અહીંયા આપેલું છે ચાલીને જાય છે બાળક અને આ સાયકલ લઈને જાય છે તો જ્યારે જે ચાલીને જાય છે ત્યારે એને સમય વધારે થાય છે તો એમાં ખરું અને સાયકલ લઈને જાય છે ત્યારે તેનો સમય ઓછો થાય છે એટલે એમાં ચોકડી આવે છે તો આમાં વધારે સમય લેતી પ્રવૃત્તિ અને ઓછી સમય લેતી પ્રવૃત્તિ છે। અહીંયા કોઈ બાળકની બર્થડે છે એટલે કે જન્મદિવસ છે
तो जन्मदिवस उजवा माटे कार्ड बनाता वधारे समय लागे के रूबरू हैप्पी बर्थडे कही दईए त्यारे वधारे समय लागे। तो ज्यारे बाळक कार्ड बनावा बेसे छे त्यारे एने समय वधारे थाय छे अने रूबरू मळी अने बर्थडे विश करे छे त्यारे समय ओछो थाय छे। एटले कार्ड बनावे छे त्यारे समय वधारे थाय अने जाते ज कहीए छे त्यारे समय ओछो थाय छे। चलो अहींया छे के आ छोकरी छे ए जमवा बेठेली छे अने आ बाळक छे ए पाणी पीवे छे। तो जमती वखते समय वधारे थाय के पाणी पीती वखते? तो पाणी पीती वखते समय ओछो थाय छे अने ज्यारे जमवा बेसीए छीए त्यारे समय वधारे थाय छे। तो आ वधारे समय लेती प्रवृत्તિ થઈ અને આ ઓછો સમય લેતી પ્રવૃત્તિ થઈ। અરે હવે બસમાં બેસવું અને વિમાનમાં બેસવું તો આમાંથી વધારે સમય કયામાં જાય છે? તો એ બસમાં ઓછો સમય થાય છે અને વિમાનમાં જ્યારે બેસીએ છીએ ત્યારે વધારે સમય થાય છે। કારણ કે વિમાનમાં બેસી અને એક દેશથી બીજા દેશમાં જઈએ છીએ અને બસમાં તો એક ગામથી બીજે ગામ જવાનું હોય છે એટલે ઓછો સમય થાય છે। હવે અહીંયા પિતાજી સ્કૂટર લઈને આવે છે અને શાળામાં મૂકવા અને જ્યારે બાળક સાયકલ લઈને જાય છે તો પિતાજી સ્કૂટર લઈને આવે એમાં ઓછો સમય થાય કે સાયકલ લઈને જઈએ એમાં ઓછો સમય થાય? તો જ્યારે પિતાજી આપણને સ્કૂટર લઈને આવે છે મૂકવા માટે શાળામાં તો ઓછો સમય થાય છે અને સાયકલ લઈને જઈએ છીએ ત્યારે વધારે સમય થાય છે। તો આ બધી હતી સમય વધારે લેતી પ્રવૃત્તિ અને ઓછી લેતી પ્રવૃત્તિ એના વિશે આપણે શીખી ગયા। તો એ પણ આપણે ઘરે જાતે પ્રવૃત્તિ કરી અને જોઈશું કે સમય કયામાં વધારે થાય છે। હવે તમારી પાસે પુસ્તક હોય તો જોવાનું ને ન હોય તો પણ તમે તમારી રીતે નોટબુકમાં લખવાનું છે કે સવારે સાંજે અને રાત્રે આપણે કઈ કઈ પ્રવૃત્તિ કરી શકીએ છીએ। તો આ શાળાએ જાય છે તો એ સવારે જાય છે, આ લેસન કરે છે તો ઘરે આવ્યા પછી આપણે ગૃહકાર્ય કરીએ છીએ એટલે એ સાંજ લખાય, અને અહીંયા દડો રમે છે એ પણ સાંજનો સમય છે, પછી અહીંયા સૂઈ જાય છે એટલે રાત્રે સૂઈ જાય છે, ટીવી જોવા બેસે છે તો એ પણ રાત્રે બેસે છે, અને આ રાત્રે સુતા સુતા જો કોઈ સ્વપ્નું આવી જાય છે તો પણ એ રાત્રે આવે છે, અને ઉઠે છે તો એ સવારે ઉઠે છે, બ્રશ કરે છે એ સવારે કરે છે, શાળાએ જઈને ભણે છે તો એ સવારે કરે છે। તો આ સવારની સાંજની અને રાતની પ્રવૃત્તિ થઈ તો એ તમે તમારા જાતે નોટબુકમાં લખવાની છે। તો અહીંયા છે એ ટ્રેન છે, તે ટ્રેનની અંદર આપણે બેસીએ અને જઈએ છીએ અને વિમાનમાં બેસીએ છીએ અને સ્કૂટર બાઇક લઈને જઈએ છીએ તો કઈ પ્રવૃત્તિ વધારે થાય છે અને કઈ પ્રવૃત્તિ ઓછો સમય લે છે? તો વધુ સમય લેતી પ્રવૃત્તિ હોય તો એમાં ખરું અને ઓછો સમય પ્રવૃત્તિ લેતી હોય તો એમાં ખોટું। તો જે આ બાઇક લઈને જાય છે તો એ વધારે સમય લે છે અને ટ્રેનમાં અને વિમાનમાં ઓછો સમય થાય છે, જ્યારે બાઇક ઉપર વધારે સમય થાય છે। અહીંયા એક પ્રવૃત્તિ છે તો કડીઓ છે એ ઈંટ વડે મકાન ચણે છે, મકાન ચણવા માટે ઈંટ રેતી સિમેન્ટ એ બધાનો ઉપયોગ કરી અને મકાન ચણતો હોય છે, અને આ માટી કામ કરે છે એટલે કે ખોદકામ કરે છે। અહીંયા બાળક મમ્મી અને પપ્પા એ ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે, અહીંયા એક સરસ મજાનું ઘર આપેલું છે અને અહીંયા ખેતર છે। તો આ બધાની અંદરથી કઈ પ્રવૃત્તિ સૌથી પહેલાં કરી શકીએ છીએ? તો સૌથી પહેલાં એક ખેતર હોય, ખેતરની અંદરથી આપણે માટીકામ કરીએ છીએ, માટીકામ કર્યા પછી એને ઘર બનાવવામાં આવે છે અને ઘર તૈયાર થઈ જાય એટલે પછી આ રીતે ઘર તૈયાર થાય છે, અને ઘર તૈયાર થઈ ગયા પછી એ મમ્મી પપ્પા એ ઘરની અંદર પ્રવેશ કરે છે, એ આ પણ એક પ્રવૃત્તિ છે। સૌથી પહેલાં કઈ પ્રવૃત્તિ થાય અને સૌથી છેલ્લી કઈ પ્રવૃત્તિ થાય? તો પહેલાં ખેતરમાંથી આપણે માટી લેવી પડે છે અને પછી માટી દ્વારા આપણે ઘરકામ ઘર તૈયાર કરીએ છીએ, આ રીતે ઘર તૈયાર થઈ જાય પછી જ આપણે ઘરની અંદર રહેવા માટે જવાનું હોય છે। તો આ રીતે આપણા સમય દિનચર્યા અને કઈ કઈ પ્રવૃત્તિ કઈ રીતે કયા ક્રમે કરીએ છીએ તેના વિશે આપણે શીખી ગયા। અહીંયા આપણે સમય જે પ્રકરણ છે છ એ પૂર્ણ કરીએ।